સમાચાર મહેસાણાથી સામે આવ્યા છે. તો મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલ SBI શાખા જે છે તેની ઘોર બેદરકારી સામે આવી છે. આ અંતર્ગત વાત કરવામાં આવી તો મહેસાણાના માકડાજ ગામમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ સાંસદ સભ્ય શારદા પટેલના હસ્તે પ્રાપ્ત કરનાર બામિનીબેન પટેલ આજે સરકારી કચેરીઓ તથા બેંકના ધક્કા ખાતા થઈ ગયા. SBI રાધનપુર શાખા મહેસાણા બેંક મેનેજરનું અવ્યવહારિક વર્તન સામે આવ્યું. પોતાની બેંકની ભૂલ ન સ્વીકારતા બેંકના ગ્રાહક અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષિકાને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. મારું નામ બામિની પટેલ છે. હું માકડાજ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે હમણાં ફરજ બજાવું છું. 5 સપ્ટેમ્બરના રોજ મને માનનીય શ્રી શારદાબેનના હસ્તકે શ્રેષ્ઠ શિક્ષકનો તાલુકાનો એવોર્ડ મળેલો હતો, જેની રકમ ચેક રૂપે મને પ્રોત્સાહન રૂપ થોડીક રકમ આપેલી હતી, જે મેં SBI શાખા અહીંયા આપણા રાધનપુર આયુષ શાખા પરફેક્ટમાં છે કોમ્પ્લેક્સમાં તેમાં જમા કરાવ્યો હતો. બીજા દિવસે જ મેં 6 સપ્ટેમ્બરના રોજ મેં એ ચેક જમા કરાવી દીધો હતો. તો બેંકમાં હું જ્યારે અત્યારે સ્ટેટમેન્ટ લઈને આવું છું તો મારું ચેક ક્યાંય જમા દેખાયો ન હતો, એટલે પછી મેં બેન સાથે વાત કરી, ત્યાંના મેનેજર સાથે વાત કરી કે મારું ચેક ક્લિયર થયું નહોતું. શોધખોળના અંતે એમને શોધ્યું અને મારો ચેક બહાર કાઢ્યો અને પછી મને 100 એન્ડ 100 રીઝન આપીને પરત મોકલી દીધી. પછી મને જ્યારે મારા કલિંગ્સને પણ મારી જેમ સેમ ચેક મળેલો હતો એમનું ક્લિયર થઈ ગયો, તો ફરીથી મેં ત્યાં SBI શાખામાં મેનેજરને મળી છું અને પછી વિગતવાર કહ્યું છે. ત્યારે એમને ભૂલ તો સ્વીકારી નથી, પરંતુ 100 એન્ડ 100 રીઝન લખીને મને એક લેટર આપી દીધો હતો. એ લેટર લઈને હું અત્યારે મને એમ કહી દીધું હતું, જણાવ્યું હતું કે તમારી કચેરીએ જઈ આવો. તો હું સવારની આજે 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી મારી કચેરીના ધક્કા ખાધા. મેં ટ્રેઝરી ઓફિસના ધક્કા ખાધા, DEO DPO કચેરીના પણ મેં ધક્કા ખાધા, પરંતુ મને ક્યાં ચેક ફરીથી મને ત્યાં બેંકમાંથી જણાવવામાં આવ્યું હતું કે નવું ચેક જો ઇસ્યુ કરતા હોય તો હું ફરીથી એમ કે પ્રોસેસમાં લઈ લઉં. પણ ચેકની ભૂલા લીધે પછી આજે મને એટલા બધા ધક્કા ખાવા પડ્યા કચેરીમાંથી, પણ મને DEO કચેરીમાં હું જઈ અને ત્યાં જીતુભાઈ નામના ક્લર્ક હતા એમની સાથે પણ મેં વાતચીત કરી કે સાહેબ મારું આ કારણસર આ રીઝન અને બેંકની ભૂલના કારણે આ પ્રોબ્લેમ થયો છે, તો તમે મને માર્ગદર્શન આપો. તો ત્યાં તો મને ઊંધા જ જવાબ ત્યાં પણ મળેલા અને હું પરત પાછી ઘરે આવવા નીકળી હતી એટલે પૂરું માર્ગદર્શન ત્યાં પણ મળ્યું નહોતું. એટલે આજે આજ રોજ બેંકની ભૂલના કારણે મારે સવારના ધક્કા ખાવા પડ્યા છે અને બેંકમાંથી મને એ પણ કહેવામાં આવ્યું કે તમે કોઈ બી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપશો કે પત્રકારને જાણ કરશો તો આનું કોઈ સોલ્યુશન આવવાનું નથી. બિલકુલ જાણ કરવામાં નથી આવી. મારો ચેક હું તમને બતાવું છું તો મારો ચેક અહીંયા જે છે, મારો ચેકની પાછળ મેં મારો મોબાઈલ નંબર પણ લખેલો છે, અહીંયા પાછળ ક્લિયર મોબાઈલ નંબર છે. અહીંયા જ્યારે એ લોકોએ ત્યાં જમા કરાવ્યો તો વેરીફાઈડ વિથ UV લેમ્પ બી થઈ ગયો છે, અને પણ એમને પછી આગળ કેમ પ્રોસેસ કરી નથી એ તો ખબર નથી. અહીંયા પણ બતાવી રહ્યું છે કે પ્રોસેસ કંઈક થઈ છે, ચેક નાખ્યા પછી પ્રોસેસ થઈ છે, પણ આગળ કેમ અટકીને પડ્યો છે એવી કોઈ જાણકારી મને આપી નથી. આ તો મેં પોતે સ્ટેટમેન્ટ ઘડાયું, મેં પોતે એન્ટ્રી પડાવી અને મેં પોતે જાણ કરી બેંકને, અને આજ દિન સુધીના 6 મહિના થઈ ગયા છે. કોઈ પણ બેંકમાં જ્યારે ચેક નાખીએ છીએ ત્યારે 3 મહિના સુધી જ ક્લિયર થાય છે, અને ગવર્મેન્ટનો ચેક હોય તો એ તો તરત જ ક્લિયર થઈ જાય છે. પણ આ તો મેં પોતે એન્ટ્રી પડાવી અને મેં ખાતામાં જોયું ત્યારે મને ખબર પડી કે આ ચેક ઇસ્યુ કર્યો જ નથી મને, અને ત્યારે મેં પોતે જાણ કરી હતી મેનેજર દ્વારા, બાકી મને કોઈ બેંકમાંથી જાણ કરવામાં આવી નથી. એક એવોર્ડ પ્રાપ્ત શિક્ષિકા તરીકે કેટલી તકલીફ પડી આજે બેંકમાં? ખરેખર જ્યારે એવોર્ડ આપે છે ને એટલે એમ લાગે છે કે ત્યાં કલેક્ટર સાહેબ, DPO સાહેબ, DEO સાહેબ બધા અધિકારી ત્યાં એ રીતનું અમને પ્રોત્સાહન આપતા હોય તો અમને ગર્વ થાય છે કે આજે અમે એક સારા શિક્ષક છીએ. પણ જ્યારે આજે મને આખા દિવસમાં ધક્કા ખાતા થઈ ગઈ એટલે મને લાગ્યું કે શ્રેષ્ઠ શિક્ષકના પ્રોત્સાહન ખરેખર એક દિવસ માટે જો અરે શ્રેષ્ઠ હું તો કહું અહીંયા ગુજરાતમાં દરેક શિક્ષક જેટલા બી નોકરી કરે છે બધા શ્રેષ્ઠ જ છે, પણ કોઈ કોઈને પ્રોત્સાહિત કરવામાં આવે છે તો કોઈ પ્રોત્સાહન લેતા નથી. બાકી દરેક શિક્ષક શ્રેષ્ઠ છે, અને શ્રેષ્ઠ શિક્ષક હોય કે સામાન્ય શિક્ષક હોય, ખરેખર એમને આ રીતે તંત્ર જો દોડતું કરી દે અને બેંકની ઘોર બેદરકારી હોય તો એમના સમય અને બધું એમનો આખો દિવસ અને એનો થાક બધું જ લાગી આવે છે. એટલે ખરેખર આજે મને એમ થાય છે કે આવો એવોર્ડ શું કામનો, ત્યાં તંત્ર જ જવાબ નથી આપતું.
બેંક દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તો બેંકે એવું કીધું કે તમને આ જ ચેક દ્વારા પેમેન્ટ મળશે કે બીજો ચેક લાવવો પડશે? બેંકે મને એમ કહ્યું કે બીજો ચેક લાવવો પડશે, તો તમારા ડિપાર્ટમેન્ટમાં જાઓ, તમને આ કારણ લખીને અમે આપીએ છીએ. તો એમને એક લેટરમાં કારણ બી સ્પષ્ટ લખ્યું નથી, બરાબર. એટલા માટે હવે બેંકે મને એમ જ કહ્યું છે કે જો બીજો ચેક આપશે તો જ થશે.